ધોરણ છ વિષય સમાજ, એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 9 આપણું ઘર પૃથ્વી તેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. હવે એની અંદર આપણે આવ્યા હતા દિવસ અને રાત કેવી રીતે થાય છે તે, કે પૃથ્વી ઉપર દિવસ અને રાત કેવી રીતે થાય છે. તો એની અંદર આપણે જોયું હતું કે પૃથ્વી ઉપર દિવસ અને રાત કેવી રીતે થાય છે. તો આપણે જોયું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર કેવી છે, નમેલી છે. આપણી જે પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર કેવી છે, નમેલી છે, બરાબર. 90°. હવે નેવંશ ખૂણો દક્ષિણ ધ્રુવ, દક્ષિણ ગોળાર્ધ અને ઉપર ઉત્તર ગોળાર્ધ, બરાબર. હવે દિવસ અને રાત, તો પૃથ્વી સૂર્યનો પ્રકાશ, આ સૂર્યનો પ્રકાશ પૃથ્વીના જે ભાગ પર પડે ત્યાં અજવાળું રહે છે અને જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો નથી ત્યાં અંધારું હોય છે. એટલે કે પૃથ્વીના બંને ભાગ સૂર્યની સામે વારા ફરતી આવે છે. પૃથ્વીના ધરી નમનના લીધે થઈને જ દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર થતો હોય છે, કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેથી જુદા જુદા ભાગો વારા ફરતી. તો પૃથ્વીનો જે ભાગ, પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે એના કારણે પૃથ્વીના જુદા જુદા ભાગો વારા ફરતી સૂર્યની સામે આવે છે. એટલે પૃથ્વીનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યથી વિરુદ્ધમાં જાય છે અને જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય એ ભાગ ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે. અને આવી રીતે પૃથ્વી ઉપર દિવસ રાત થતા હોય છે. પૃથ્વીના ધરી નમનના કારણે પૃથ્વી ઉપર દિવસ અને રાત થતા હોય છે. હવે 21 જૂને કર્કવૃત અને 22 ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. 21 જૂન કર્કવૃત પર, અહીંયા આપણે 23.5° ઉત્તર અક્ષાંશ અને અહીંયા 23.5° દક્ષિણાંશ, અહીંયા આવે છે મકરવૃત અને અહીંયા આવે છે કર્કવૃત, વચ્ચેમાં 0°માં આવે છે વિષુવવૃત. હવે 21 જૂને કર્કવૃત પર અને 22 ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર કેવા પડે છે, એકદમ સીધા પડે છે. 21 જૂને કર્કવૃત પર અને 22 ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના જે કિરણો છે એ કેવા પડે છે, સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની આજુબાજુ નજીકના જે વિસ્તારોમાં દિવસ લાંબા હોય છે અને રાત ટૂંકી હોય છે, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત કેવી હોય છે, ટૂંકી હોય છે. અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ સરખા રહે છે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે એ બંને દિવસે રાત અને દિવસ કેવા રહે છે, સરખા રહે છે. જ્યારે 21 જૂને કર્કવૃત અને 22 ડિસેમ્બરે મકરવૃત પર જ્યારે સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે ત્યારે જે સૂર્યની
જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના જેટલા પણ વિસ્તારો છે ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે, અને જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે। જ્યારે 21મી માર્ચ અને 23 સપ્ટેમ્બરે દિવસ અને રાત બંને કેવા રહે છે, સરખા રહે છે। હવે આવે છે ઋતુચક્ર। અહીંયા આગળ તમારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર। હવે ઉત્તર ગોળાર્ધની અંદર, અહીંયા ચોપડીની અંદર ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી ગણાય છે। ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી ગણાય છે। હવે 21 જૂન લાંબામાં લાંબો દિવસ છે અને 22 ડિસેમ્બર એ ટૂંકો દિવસ ગણવામાં આવે છે। ઉત્તર ગોળાર્ધમાં દિવસ અને રાત લાંબા ટૂંકા થાય છે। 21 માર્ચે આપણે જોયું, 23 સપ્ટેમ્બર, કે બંને દિવસ રાત કેવા હોય છે, સરખા હોય છે। જ્યારે 22 ડિસેમ્બરે ટૂંકો દિવસ અને 21 જૂન એ લાંબામાં લાંબો દિવસ ગણાય છે। પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે, તેથી પૃથ્વીના બંને ગોળાર્ધો વારાફરતી સૂર્યની સામે જ આવે છે। જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે, દિવસની લંબાઈ પણ વધુ હોય છે, આથી ત્યાં ઉનાળો હોય છે। અને જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને ત્રાંસા કિરણોમાં ગરમી ઓછી મળે છે, એટલે કે રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે, એટલે આવા જે વિસ્તારો છે ત્યાં શિયાળો હોય છે। આમ ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય, અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે। આમ પૃથ્વી પર ઋતુચક્ર ચાલ્યા કરે છે। એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ઉત્તર ગોળાર્ધમાં જ્યારે ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય, અને જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે। વિરુદ્ધ સૂર્યનો જે ભાગ પૃથ્વી સામે આવે ત્યાં દિવસ, અને જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે ત્યાં રાત અનુભવાય છે, અને પૃથ્વી પોતાની ધરી પર નમેલી રહે છે એના કારણે કે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે એની વિરુદ્ધ દિશામાં જે દક્ષિણ ગોળાર્ધની અંદર શિયાળો હોય છે, અને ઉત્તર ગોળાર્ધમાં જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ ચાલતી હોય છે। એટલે પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે। સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે, આમ થવાથી દિવસ રાતમાં તફાવત પડે છે। આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે। તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવ જીવનને સીધી અસર કરતી હોય છે। હવે
ઉત્તરાયણ કોને કહેવાય અને દક્ષિણાયન કોને કહેવાય? તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાના શરૂ થાય છે. 22 ડિસેમ્બરથી શું થાય છે કે 22 ડિસેમ્બરથી જે સૂર્યના કિરણો જે છે તે ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર સીધા પડવાના શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. આમ ઉત્તરાયણ ખરેખર ક્યારે આવે છે? આપણે 22મી ડિસેમ્બરે અને 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય શું કરે છે? મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે આપણે એને મકર સંક્રાંતિ કહીએ છીએ. ઉત્તરાયણ એટલે શું? ઉત્તરાયણનો અર્થ શું છે કે 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર સીધા પડવાના શરૂ થઈ જાય છે અને આના કારણે ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, માટે આપણે એને મકર સંક્રાંતિ કહીએ છીએ. પછી છે દક્ષિણાયન. કે દક્ષિણાયન કોને કહે છે? તો 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત પર તરફ પડવાનું શરૂ થાય છે. હવે દક્ષિણાયન તો શું થાય? તો કે 22મી જૂન જે સૂર્યના સીધા કિરણો છે એ સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત પર પડવાનું શરૂ કરે છે, જેને દક્ષિણાયન કહેવામાં આવે છે. એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી આગળ ખસીને સીધા દક્ષિણ તરફ વિષુવવૃત્ત પર જાય છે અને એને દક્ષિણાયન કહેવામાં આવે છે. હવે સંપાત કોને કહેવામાં આવે છે? તે તો સંપાત તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વર્ષમાં બંને શું કરે છે? એકબીજાને છેદે છે અને એના કારણે ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે અને આ છેદન બિંદુને સંપાત કહેવામાં આવે છે. સંપાત કોને કહેવામાં આવે છે? તો કે સૂર્યનો જે ક્રાંતિવૃત્ત છે આ વિષુવવૃત્ત 90 અંશ બરાબર. તો સૂર્યનો જે ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે અને આ છેદન બિંદુને સંપાત કહેવામાં આવે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત કહે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે અને ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, તેથી આ દિવસોએ દિવસ અને રાત બંને કેવા થતા હોય છે? સરખા થતા હોય છે, જેને વિષુવ દિનના નામે પણ ઓળખવામાં આવે છે.
तो संपात कोने कहे छे के सूर्यनो जे क्रांति वृत्त छे अने विषुववृत्त वर्ष में अहीं नेवंश क्रांतिवृत्त तो के कर्कवृत्त मकरवृत्त तो नेवंश नेवंश तो क्रांतिवृत्त अने विषुववृत्त वर्ष में बे वक्त एक बीजा ने छेदे छे। आ जे छेदन बिंदु छे ने संपात कहे छे अने संपात दरमियान सूर्य उत्तर तरफ खसता जता उत्तर गोलार्ध में 22 मार्च थी दिवस की लंबाई वधती जती होय छे अने रात टूंकी थती जती होय छे। उत्तर गोलार्ध में 21 जून वर्षनो लांबामां लांबो दिवस अने रात टूंकी होय छे। ज्यारे 21 मार्च अने 23 सप्टेम्बरे विषुववृत्त पर सूर्यना किरणों सीधा पड़े छे अने एना कारणे रात अने दिवस केवा होय छे सरखा थाय छे जे विषुव दिन तरीके एने ओळखवामां आवे छे। हवे आवे छे लीप वर्ष। तो पृथ्वीनुं एक वर्ष एटले के 365 दिवस अने 6 कलाक पण चौथा भागना दिवसनी गणतरी करवानी अगवडता भरेलू होवाथी 365 दिवसे वर्ष आपणे पूरुं करी दईए छीए। बचेला जे 6 कलाक दर 4 वर्षे फेब्रुआरी महीनामां एक दिवस वधारीने एटले के 28 दिवसने बदले 29 दिवस करी आपणे तेने सरभर करीए छीए। તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે। લીપ વર્ષ કોને કહેવામાં આવે છે કે એક વર્ષ પૃથ્વીનું એક વર્ષ એટલે કે 365 દિવસ હોય છે બરાબર અને 6 કલાક 365 દિવસ અને 6 કલાક પણ જે ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડતા ભરેલું હોવાના કારણે આપણે 365 દિવસે વર્ષ આપણે પૂરું કરી દઈએ છીએ અને બાકી જે 6 કલાક વધે છે એ દર 4 વર્ષે કેટલા વર્ષે દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આપણે એક દિવસ વધારીને આમ 28 દિવસ હોય ફેબ્રુઆરીમાં પણ એક દિવસ આપણે એને વધારીને 29 દિવસ કરી એને સરભર કરીએ છીએ જેને લીપ વર્ષ કહેવામાં આવે છે બરાબર। હવે તમને પ્રશ્ન પૂછાય કે ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે તો કે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે। 6 કલાક એટલે કે એક દિવસનો ચોથો ભાગ થયો। 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ થાય છે। હવે ચોથા ભાગની ગણતરી કરવાનું ખૂબ જ મુશ્કેલ હોવાથી 365 દિવસે આપણે વર્ષ પૂરું કરી નાખીએ છીએ અને બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ। આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે અને તે વર્ષને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ। હવે આવે છે ગ્રહણ કોને કહેવામાં આવે છે। આપણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે બરાબર તો આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ધગધગતો ગોળો છે। સૂર્ય શું છે? સ્વયં પ્રકાશિત છે અને એ ધગધગતો ગોળો છે। ચંદ્ર પરપ્રકાશિત છે એટલે સૂર્યના પ્રકાશિતથી પ્રકાશિત થાય છે। જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે। કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખે આખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું હોય તેમ કહીએ। ક્યારેક એવું બને કે કોઈક કારણથી આખે આખો સૂર્યનો અમુક ભાગ આપણને દેખાતો બંધ થઈ જાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે ક્યારેક આખે આખો ચંદ્ર જ આપણને દેખાતો બંધ થાય ત્યારે આપણે ગ્રહણ થયું તેમ કહીએ છીએ। હવે જ્યારે ચંદ્ર પહેલું છે કે સૂર્યગ્રહણ કોને કહેવામાં આવે છે સૂર્યગ્રહણ પહેલું તમારે શું છે કે સૂર્યગ્રહણ કોને કહેવામાં આવે છે તો આ છે આપણી પૃથ્વી।
અહીંયા સૂર્ય આપણી પૃથ્વી, પૃથ્વી સૂર્ય. હવે ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે, આપણને ખબર છે કે ચંદ્ર જે છે પૃથ્વીની વધુ નજીક છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર જે છે એ આપણી પૃથ્વીની આસપાસ ગોળ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે, ક્યારેક ચંદ્ર પૃથ્વીની ફરતે ગોળ ફરે છે, ત્યારે એ ફરતા ફરતા ક્યારેક પૃથ્વી અને સૂર્ય એ બંનેની વચ્ચે આવી જાય છે. અને આ વખતે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો બંધ થાય છે અને આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી એ સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી. જ્યારે આ ભાગમાં જ્યારે ચંદ્ર આવી જાય છે વચ્ચે, ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે શું થાય છે? સૂર્ય ગ્રહણ થાય છે. ચંદ્રને પૃથ્વીની આસપાસ અને પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા 29.5 દિવસ લાગે છે. તેનો પરિક્રમણ અને પરિભ્રમણ સમય સરખો હોવાથી તેની એક જ બાજુ પૃથ્વી તરફ રહે છે. ચંદ્ર પર વાતાવરણ નથી એ આપણે આગળ જોયું હતું, બરાબર. તો સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે તે જોયું. એ સૂર્યગ્રહણમાં એટલું યાદ રાખવાનું કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવે ત્યારે જ સૂર્યગ્રહણ થાય છે. તેવી જ રીતે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે? તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહે છે. અને આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, ને પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. ચંદ્રગ્રહણ થાય ત્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવે છે, પણ ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે એના કારણે ચંદ્રનો પૃથ્વીનો જેટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે, ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને આપણે ચંદ્રગ્રહણ કહે છે. સૂર્યગ્રહણમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવે છે, જ્યારે ચંદ્રગ્રહણમાં ચંદ્ર અને સૂર્ય વચ્ચે કોણ આવે છે? પૃથ્વી આવે છે. અને ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. સ્વાધ્યાય જોઈશું કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું તો બુધ. 0 અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે? વિષુવવૃત. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો સમશીતોષ્ણ. હું મારી ધરી પર 66.5 અંશનો તો કે પૃથ્વી. પછી છે
સૂર્યનો ક્રાંતિવૃત વિષુવવૃતને વર્ષમાં કેટલી વાર છેદે છે? બે વાર. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો ચંદ્રના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે. હવે આવે છે પ્રશ્ન બે. પ્રશ્ન બે ની અંદર મને ઓળખી મારું નામ કહો. તો એની અંદર મને ભીમકાય ગ્રહ પણ કહે છે, તો એમાં શું આવશે? ગુરુ. મને ઓળંગતા તારીખ બદલવી પડે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. પછી છે હું 90° દક્ષિણ અક્ષાંશ છું, તો દક્ષિણ ધ્રુવ. હું પૃથ્વીની આસપાસ ફરું છું, ચંદ્ર. અને હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે, તો શું આવશે? સૂર્ય. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ખોટું. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે, તો સાચું. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે, સાચું. 21મી જૂને કર્કવૃત પર શિયાળો હોય છે, ખોટું. વિષુવવૃત પર ખૂબ જ ઠંડી પડે છે, ખોટું. અને 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે, સાચું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પૃથ્વીની કેટલી ગતિ છે? તો પૃથ્વીની કેટલી ગતિ છે? બે. એક પરિભ્રમણ અને બીજી પરિક્રમણ. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. પ્રશ્ન ત્રણ. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર. પ્રશ્ન ચાર. 180° રેખાંશ વૃત કયા નામે ઓળખાય છે? તો 180° રેખાંશ વૃત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખાય છે. 3-4 વાક્યમાં જવાબ આપો. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા જ ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર હંમેશને માટે દિવસ હોતો, અને પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય તેના પર કાયમ માટે રાત રહેતી. પ્રશ્ન બે. અક્ષાંશવૃત અને રેખાંશવૃત એટલે શું? તો અક્ષાંશવૃત એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશવૃત કહે છે, જ્યારે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત કહે છે. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે કે 1 દિવસનો 4થો ભાગ. હવે 4થા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસે આપણે વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી વધેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી તેને સરભર કરી દેવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે. તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ વગેરે ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. પ્રશ્ન 5. ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરથી સૂર્યના કિરણો સીધા મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. તમારે સ્વાધ્યાય તમારા ચોપડામાં લખી નાખવાનું છે, તમારું ગૃહ લેશન છે આ. અને હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે આપણે ઇતિહાસનો પાઠ 2 તેની શરૂઆત કરીશું.